તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ બરાબર હવે તો મેં તમને શું કીધું કે આપણે પૃથ્વીની સપાટી ઉપર રહીએ છીએ તો પૃથ્વીની સપાટીથી ઉપર ઉપર જતા રહીએ તો ઉપર શું છે આકાશ છે તો આકાશમાં તો આપણે ઘણી બધે પહોંચી ગયા છીએ કેમ ઘણા બધે પહોંચી ગયા છીએ તો આપણે ઘણા બધા સેટેલાઇટને ઉપગ્રહને એ બધું લોન્ચ કરેલું છે આપણે અવકાશ ઉપર પણ ઘણા બધા લોકો જયેલા છે ચંદ્ર ઉપર પણ પહોંચી ગયા છીએ જેમ કે પ્રથમ ભારતીય વ્યક્તિ તો રાકેશ શર્મા પછી સુનિતા વિલિયમ્સને કલ્પના ચાવલાને ઘણા બધા લોકો અવકાશમાં જતા રહે છે ચંદ્ર ઉપર પણ જતા રહ્યા છીએ અમેરિકાનો આજે નીલ ને એ બધા જતા રહે મંગળ ઉપરને ગુરુ ઉપરને ઘણી બધી જગ્યાએ આપણે સ્પેસ શટલને એ બધું મોકલી દીધું પરંતુ વાત વાત કરીએ સમુદ્રની અંદર સમુદ્રની અંદર પૃથ્વીના પેટરમાં પૃથ્વીની અંડે ઊંડાઈ ઉપર ઊંડાઈમાં જવાની વાત હોય તો ત્યાં હજી આપણે એટલું સુધી પહોંચેલા નથી ઊંડાઈમાં જોઈએ તો આપણે બહુ ઊંડા ગયેલા નથી અને ઊંડે જવું એ ખૂબ અઘરું છે ઉપર જવું એ જોકે ઉપર જવું એ પણ અઘરું છે બંને વસ્તુ અઘરી છે પરંતુ નીચેની વાત કરીએ તો ત્યાં હજી સુધી આપણે એટલું બધું એક્સપ્લોરેશન એટલી બધી શોધખોળ કરેલી નથી એટલે જે વિકસિત દેશો જે છે એ તો ઓલરેડી એમાં આગળ આવી જ ગયા છે એ તો પોતાના સમુદ્રની અંદર યાં ઊંડાઈમાં ત્યાં બધે એક્સપ્લોરેશન કરવા લાગી ગયા છે અમેરિકાની યુરોપના બધા દેશો તો ભારતે પણ હવે શરૂ કરેલું છે ડીપ ઓશન મિનિટ મિશન મિશન ડીપ સી અંતર્ગત આપણે સમુદ્રની અંદર ઝાંકવાનું છે સમુદ્રની અંદર ચેક કરવાનું છે કે વિકાસનો રસ્તો અહીંયા તો નથી ને બરાબર કે સફળતાની સીડી જે છે એ અહીંયા તો નથી પડેલી ને આપણે જે આ ક્રૂડ ઓઈલ ઓઇલને આ બધાના જે ગેસો ઉર્જાના સંસાધનોને એ બધું ભારતના સમુદ્રની અંદર તો નથી તો એ એક્સપ્લોર કરવાનું કાર્ય કરશે ભારતનો જે એક્સપ્લઝિવ ઇકોનોમિક ઝોન છે એક્સપ્લુઝિવ ઇકોનોમિક ઝોન છે એ જનરલી બસો નોટિકલ માઇલનો હોય તો એક્સપ્લુઝિવ ઇકોનોમિક ઝોન જે છે ને ભારત એક્સપ્લોરેશન કરવાનું કાર્ય કરશે ડીપ ખનન ને એ બધું કાર્ય કરશે કોન્ટિનેન્ટલ સેલ્ફ ને એ બધે ચેક કરવાનું એ બધું કાર્ય કરશે ચાર હજાર કરોડનો પ્રોજેક્ટ છે જે બૂસ્ટ કરશે એટલે કે પ્રોત્સાહન આપશે કોને ઇફર્ટ પ્રયત્નોને કયા પ્રયત્નોને એક્સપ્લોર ઇન્ડિયાઝ વાસ્ટ એક્સપ્લુઝિવ ઇકોનોમિક ઝોન તમને ખ્યાલ હશે કે ભારત પાસે ઘણો મોટો દરિયા કિનારો છે તો એ દરિયા દરિયાકિનારાનો આપણે ઉપયોગ કરીશું બરાબર ને એનો કોન્ટિનેન્ટલ સેલ્ફને ઇકોનોમિક ને યાં એક્સપ્લોરેશન કરવાનું કાર્ય કરીશું આ બધી બધી વસ્તુઓ છે છે આ પાયલોટ એ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ અંતર્ગત આવે છે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ અંતર્ગત એ તમને ખબર હોય છે આઠ હજાર કરોડનો પ્રોજેક્ટ પ્રોજેક્ટ છે અને બુસ્ટ ઇન્ડિયા સી એક્સપ્લોર કેપેબિલિટીસ બરાબર જો મેં તમને કીધું કે પાંત્રીસ વર્ષ પહેલા ઇસરો દ્વારા સેમ આવો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવેલો હતો એ કોની માટે એક્સપ્લોર સ્પેસ એટલે કે આપણે પહેલા આકાશની અંદર જોઈએ અને આકાશમાં શોધખોળ કરી છે આકાશને એક્સપ્લોર કરવું છે પરંતુ હવે આપણે આ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ અંતર્ગત આપણે આજ પ્રકારનું કાર્ય કોની માટે કરીશું કે આપણે સમુદ્રને એક્સપ્લોર કરવાનું છે સમુદ્રની અંદર ઊંડાઈમાં શું રહેલું છે એ જવાનું ડી માઇનિંગ યા માઇનિંગ એટલે કે ખાણ ઉદ્યોગ ખાનન એ બધું કરવામાં આવશે સમુદ્રની અંદરનું ક્લાઇમેટ ચેન્જ કેવું છે એ ચેક કરવામાં આવશે યાડવાઇઝરી સર્વિસ કેવી છે એ ચેક કરવામાં આવશે અંડર વોટર વ્હીકલ જે પાણીની અંદર જઈ અને આપણે કેવા પ્રકારના વ્હીકલ વાહનોને એનો ઉપયોગ કરી શકીએ અંડર વોટર રોબોટિક્સ યા રોબોટને એ બધાને કઈ રીતે મોકલી શકે અને એની સાથે સંબંધિત ટેકનોલોજી કઈ કઈ છે એ બધું શોધખોળને એ બધું કરવામાં આવશે હવે જો અહીંયા આપેલી છે કે એક્સપ્લોર ડેપ્થ ઓફ એટલીસ્ટ છ હજાર મીટર જેટલી છ હજાર મીટર એટલે કેટલું થાય છ હજાર મીટર એટલે છ કિલોમીટર જેટલી ઊંડાઈમાં જઈ અને માપવામાં આવશે કઈ જગ્યાએ સમુદ્રની અંદર છ કિલોમીટરની ઊંડાઈમાં જવાનું તમને એવું લાગે કે એમાં શું છ કિલોમીટર છે છે પરંતુ સમુદ્રની અંદર ઊંડાઈમાં છે જેમ વધારે ઊંડા જતા જઈએ એમ ઉપરથી દબાણ વધતું જાય બરાબર પાણીનું ને એ બધું દબાણ વધતું જાય પછી આપણું બોડીને એ બધું એની માટે મેન્ટેન કરવું પડે શરીર માટે એ બધું દબાણને એ બધું છે એ બધાને સહન કરવું એ થોડું અઘરું પડી જાય એટલે એની માટે બધા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ અલગ અલગ સાધનો એ માટેના કપડાને મશીનને એ બધું બનાવવું પડે આપણે એમને જતા એવું ચાલે નહીં તો આ મિશન આ મિશન જે છે ડીપ સી મિશન અથવા ડીપ ઓશિયન મિશન એનું સિગ્નિફિકન્સ મહત્વ શું છે તો આના અંતર્ગત ભારત આ ડેવલપ કેપેબિલિટી ભારત પાસે પણ એવી તાકાત એવી શક્તિ આવી જશે કઈ એક્સપ્લોર આ જે રિસોર્સિસ જે છે એને ગોતવાની કઈ જગ્યાએ સમુદ્રની અંદર મેં તમને કીધું કે ઓલરેડી અમેરિકા અને યુરોપના દેશો તો આવું કરી ચૂકેલા છે ચાઇના પણ આવું કરી ચૂકેલું છે સેન્ટ્રલ ઇન્ડિયન ઓશિયન બેસિન જે છે એની પણ વાત કરેલી છે પછી ભારતને હવે જો આ બધા તમને એવું લાગે કે આવી બધી વસ્તુ છે તો અહીંયા એક્સપ્લોરેશન કરવા માટે અત્યારે રીતે આપણે કેમ જાય ગયા આની પહેલાં આપણે કેમ નતા જતા તો એ એની વાત કરીએ તો ભારત પાસે ઓલરેડી પહેલાં તો એટલા બધા પૈસા હતા નહીં બરાબર પૈસા પણ હતા નહીં અને બીજી વસ્તુ આમાં એમને એમ જતું ન રહે કે હાલો આપણે સવારે ઉઠીને જતા રહીએ એવું ન ચાલે સીઆઈઓબી આની પરમિશન લેવી જરૂર પડે સેન્ટ્રલ ઇન્ડિયન ઓશિયન બેસિન જે છે એ બધાની પરમિશન લેવી જરૂર પડે તો સેન્ટ્રલ ઇન્ડિયન ઓશિન બેસ ઓશિયન બેસિન જે છે એને આપણને પરમિશન આપેલી છે કેટલી પરમિશન તો કે પિંચોતેર હજાર સ્ક્વેર કિલોમીટર પિંચોતેર હજારનો જે કિલોમીટરનો એરિયા જે છે ત્યાંથી આપણે ઉત્ખનન એક્સપ્લોરેશન એ બધું કરવાનું છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ સી બેડ ઓથોરિટી હવે જો આ સીઆઈઓબી જે છે એ પાછી યુનાઇટેડ નેશન્સની ઇન્ટરનેશનલ સી બેડ ઓથોરિટી જે છે એના અંતર્ગત આ બધી પોલિસીને એ બધું બનાવે છે તો આ બધું પણ તમારે યાદ રાખવાનું છે પ્રશ્ન ડાયરેક્ટ પૂછી જઈએ કે આ પિંચોતેર હજારની પરમિશન આપીએ કોઈ એપી સીઆઈઓબી એટલે કે સેન્ટ્રલ ઇન્ડિયન ઓશિયન બેસિંગ એ કોના અંતર્ગત છે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ સી બેડ ઓથોરિટી તો એ બધું પણ આની સાથે સંબંધિત છે ડીપ ઓશિયન મિશન ડીપ સી મિશન સમુદ્રની અંદર જઈને એક્સપ્લોરેશન કરવાનું છે એ આપણે મિનરલ્સ ખનીજોનું એ બધાનું ઉત્ખનન કરીશું આયર્ન અને મેગ્નેઝીસને ત્યાં એવું પણ બની શકે કે આપણને ઘણા બધા સારા એવા કિંમતી ખિજ પ્રસિસિયસ મેટલ્સ ધાતુઓને એ બધું મળી જાય તો આપણી માટે ખૂબ સારું વાહ વા થઈ જાય આનું પોટેન્શિયલ શું છે તો એવું માનવામાં આવે છે કે દસ ટેન પર્સેન્ટ ઓફ રિકવરી ઓફ ધેટ લાર્જ રિઝર્વ કેન મીટર ધ એનર્જી રિક્વાયરમેન્ટ ઓફ ઇન્ડિયા ફોર નેક્સ્ટ ઇયર નેક્સ્ટ હન્ડ્રેડ ઇર્સ એટલે કે જો આપણને ખૂબ સારું એવું પેટ્રોલિયમ એવું બધું મળી જાય તો દસ ટકા પણ જો આપણે એની રિકવરી કરી નાખીએ તો આપણે આવનારા સો વર્ષો સુધીની આપણી એનર્જીની ભૂખ ઉર્જાની ભૂખ જે છે એ મીટાવવાની એની ક્ષમતા ધરાવે છે એટલે કે એ એ એટલો ગહેરો કૂવો છે કે આથી આપણી આ સો વર્ષની ભૂખ જે છે એ મીટાઈ શકશે આપણી એનર્જીની છે એ પીએમએન શું છે એની વાત કરીએ તો પોલા મેટાલિક નોડ્યુલ્સ બરાબર પોલા મેટાલિક નોડ્યુલ્સને મેગેનીઝ નોડ્યુલ્સ પણ કહેવામાં આવે એ શું છે પોટેટોને પોટેટો એટલે કે બટેકા જેવા આકારના હોય અને પોરોસની અંદર હોય નોડ્યુલ્સ હોય એબોન્ડન્સ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે સી ફ્લોરની અંદર અને વર્લ્ડ ઓશિયન જ્યારે ડીપસી ખૂબ જ ઊંડા સમુદ્રની અંદર જઈએ તો અહીંયા એ જોવા મળે છે પીએમએન પીએમએન એટલે કે પોલી મેટાલિક નોડ્યુલ્સ એ શું છે તો કે મેગેનીઝ એની અંદર મેગેનીઝ ભરપૂર માત્રાની અંદર હોય અને ખૂબ જ મહત્ત્વના હોય છે મેગેનીઝની ઉપરાંત આયન લોખંડ પણ મળી રહે છે નિકલ કોપર કોબાલ્ટ લીડ પછી કેડિમિયમ વેદનતાન ટીટેનિયમને ઘણી બધી નીકળને ઘણી બધી ધાતુ જે છે કોપર ને આ બધી વસ્તુ અહીંયા મળી જશે જેનું ઇકોનોમિક મહત્વ ખૂબ જ વધારે છે તો એ તમને ખ્યાલ